ઠાકોર સમાજ ની જાન પર હુમલો કરી લૂંટાચારી, સોના ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ ની લૂંટાચરી, આંત્રોલ ગામના 50 થી વધુ લોકોના ટોળાએ જાન પર હુમલો કરી આતંક મચાવ્યો। હુમલો કરી લૂંટાચરના તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકે રજૂઆત કરાઈ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ મથકે ધરણા બેસવાની ચીમકી। ફરી મળીશું નવા સમાચારો સાથે, અમારા સંવાદદાતા દેવરામ મિસ્ત્રી સાથે। આપ જોતા રહો એજમેન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે। 22 ના રોજ થરાદ તાલુકાના ડોડ ગામથી આંત્રોલ મુકામે ઠાકોર સમાજનો ગરીબ પરિવારનો દીકરો જાન લઈને પરણવા માટે ગયા હતા અને એ વખતે આંત્રોલ ગામના અમુક અસામાજિક તત્વોએ 50થી વધારે લોકોનું ટોળું બનાવી અને એ જાન ઉપર અત્યાચાર કર્યો હતો। એમને માર માર્યા હતા, જાનની અંદર સવાર બેન દીકરીઓને વિવિધ શબ્દોમાં ગાળો બોલી હતી, એમના હાથ ખેંચ્યા હતા એટલે ખૂબ એમને તકલીફ આપી હતી અને જાનમાં જે સવાર હતા બાળકો દીકરો એમને પણ માર મારી હતી, એમને ચિચેરીઓ પાડતા હતા, છતાં એમને માફ નહોતા કરવામાં આવ્યા કોઈ પણ ગુના વગર। અને જાનમાં સવાર 60 વર્ષના વૃદ્ધો જેઓ બીજા દિવસે 8 વાગે રાતના 2-2 વાગે 40 કિલોમીટરનું અંતર કાપીને ઘેર પહોંચ્યા, આવી વિપરીત પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એ જે આ 50નું ટોળું હતું એ ટોળાએ અત્યાચાર કર્યો તો એના વિરુદ્ધમાં અમે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને એ આરોપીઓ બેફામ ફરી રહ્યા છે એટલે એમને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે। એના માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, સાહેબે અમને 10 દિવસની મોહલત આપી છે કે 10 દિવસની અંદર એ આરોપીઓને અમે ચાર્જશીટ તૈયાર કરીને જે તે સજા કરવાની થાય છે સજા કરશું, એટલે અમે 10 દિવસની મોહલતને માન્ય રાખી છે। 10 દિવસની અંદર જો આ કામ ના થયું તો આગામી દિવસોની અંદર અમે આ જે કામ છે એને લઈને ઉગ્ર આંદોલન કરશું અને કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરશું અને પાછળથી જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થશે એ પરિસ્થિતિની નિર્માણ થાય એની જવાબદારી તંત્રની રહેશે।